गुड मॉर्निंग डियर स्टूडेंट्स, वाली दीकरियों ने सुप्रभातम। दीकरियों, आपणे यूनिट 5 छे लास्ट सेशन में कम्प्लीट कर्यो। आजे आपणे रीड 6 एनेक्डॉट्स ऑफ द ग्रेट। ध ग्रेट एटले महापुरुषो, महान मणसो, एना एनेक्डॉट्स एटले टचुकड़ा प्रसंगों। आ यूनिट छे, आजे एनो पेरेग्राफ सीखीशुं अने एना समानार्थी शब्दों छे ये पण तमने हूँ समझावीश। हवे दीकरियो, अहीं महापुरुषोना चार प्रसंगों आपेला छे। ए चार प्रसंगों विशे खूब सरस वात करी छे के नेहरू, जवाहरलाल नेहरू, एमनी पुत्री इंदिरा गांधी के आपणा भारत देशना प्रथम स्त्री वडाप्रधान, अने एनू बताव्यू छे के भारत देशनू संचालन करवानी सक्षमता क्यांथी आवी इंदिरा गांधीमां। तो एना बीज छे एना पिता नेहरूजीए रोपेला हता, अने ए एकली मुसाफरी करी सकवा माटे सक्षम छे। स्त्री होवाने नाते एम के एमने साथे कोईने जवू पड़े एवं एम के मैं करेलूँ नथी। मैं एम के मारी दीकरीने, जवाहरलाल नेहरू के छे, मैं मारी पुत्री ने एवी तैयार करी छे के पोते एकली पण जई आवी शके। એમાંથી આપણને હિંમત કેળવવાની વાત શીખવા મળે છે। બીજો જે છે કે ગાંધીજી ટ્રેનમાં મુસાફરી કરતા હતા, એક એમનું સેન્ડલ પણ નીકળી ગયું તો એમણે તરત જ એની નજીકમાં જ બીજું સેન્ડલ કાઢીને ફેંકી દીધું। તો એમણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એમની ગરીબો માટે દયા કરુણા એ પણ આપણને બુદ્ધિ પણ દેખાય છે કે એક સેન્ડલ ફેંકી દીધું, એક પોતે લઈને જાય તો કશો મતલબ નથી। એટલે જો એ બંને સાથે નજીકમાં પડેલા હોય તો કોઈ ગરીબ વ્યક્તિને, જરૂરિયાતવાળી વ્યક્તિને બંને ડાબા જમણા બંને પગના પહેરવા કામ આવે, બરાબર? એક પડી ગયું આપણે લઈ શકવાના નથી તો બીજું આપણી સાથે રાખવાને કંઈ મતલબ નથી, એટલે એ પણ આપણે શીખવું જોઈએ। ત્રીજું છે અબ્રાહમ લિંકન, એમને શીતળા નીકળેલા અને આખા મોઢું એમનું કદરૂપું થઈ ગયેલું, ચાઠા ચાઠા અને એકદમ કદરૂપું, અગલી મોઢું હતું, પણ અમેરિકા જેવા મહાશક્તિશાળી દેશના એ રાષ્ટ્રપતિ હતા, રાષ્ટ્રપ્રમુખ હતા। અને એને એક નાનકડી બાળકી મળવા જાય છે તો એમની હાઇટ બહુ હતી, બહુ જ લાંબા અને પતલા હતા અબ્રાહમ લિંકન। તો એ નાનકડી બાળકીને પાસે ઘૂંટણીએ નીચે બેસી જાય છે અને બાળકીને વ્હાલ કરી અને વાતો કરે છે। તો આટલા મોટા દેશના વડા, રાષ્ટ્રપ્રમુખ, અને છતાં એક નાનકડી સામાન્ય બાળકીને પણ એ પ્રેમ લાગણી બતાવી શકે છે, એ એમની કરુણાનો ભાવ બતાવે છે, લાગણીશીલતા બતાવે છે, બરાબર છે? અને એ બાળકી કહે છે કે અબ્રાહમ લિંકન તો જરાય કદરૂપા નથી, ખૂબ સુંદર છે। શું હતું સુંદર? એમનું હૃદય। ત્યાર પછીનો એક બતાવે છે કે એક આંધળી છોકરી માટે એક મૂનલીટ સોનાટા કરીને બીથોવન નામના બ્રહ્માંડના પ્રખ્યાત સંગીતકાર, અને એમણે ખૂબ સરસ સર્જન કર્યું મૂનલીટ સોનાટા, અને એટલું અદ્ભુત સર્જન કર્યું કે એક આંધળી છોકરી છે ને, જાણે એને પણ બધું સુંદરતા જગતની દેખાય એવું એમણે અદ્ભુત સર્જન કરેલું, એની એક વાત છે। અને ત્યારબાદ ભગવાન બુદ્ધ છે, એને એક માણસ ખૂબ ગાળો આપે છે, અને એ પોતે કોઈકે એમને પૂછ્યું કે કોઈ માણસે બીજા માણસને ભેટ આપી હોય પણ એ ભેટનો અસ્વીકાર થયો હોય તો એ ભેટ કોની માલિકીની ગણાય? તો જેણે ભેટ આપી હોય એની માલિકીની। તો બુદ્ધે આગળ કહ્યું, તો પછી હું તારી ગાળોનો અસ્વીકાર કરું છું અને તેને તારા માટે સાચવી રાખવા વિનંતી કરું છું। એટલે એમ કે તું મને ગાળો આપે છે પણ હું એ ગાળો સ્વીકારતો નથી, એટલે એ તને તને પાછી જાય છે એમ। એટલે આવી નાની નાની બાબતોમાં મહાનતા એ જ મહત્ત્વની વસ્તુ છે, એ જ મહત્ત્વની બાબત છે, એ આ એક યુનિટ 6માંથી શીખવા મળે છે। તો દીકરીઓ, આપણે પણ આપણા જીવનમાં આમાંથી પાઠ શીખવા જોઈએ। પાઠ શીખવો, લેસન શીખવો એટલે બોધપાઠ લેવો કે આપણે કઈ રીતે વર્તન કરીએ। હવે અહીંયા જે બે ત્રણ પ્રસંગો છે ને દીકરીઓ, એને ભેગા કરીને આપેલા છે,
એટલે બહુ જ મોટો પેરેગ્રાફ બને છે અને એમાંથી પ્રશ્ન પૂછેલા છે, તો આપણે કરીએ. વેન હી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ ધ મૂવિંગ રેલવે કેરેજ, જ્યારે તે ચાલતા રેલવેના ડબ્બામાં, ગાડીના ડબ્બામાં બારણા પાસે ઊભા હતા, વન ઓફ મહાત્મા ગાંધી સેન્ડલ સ્લીપ્ડ એન્ડ ફેલ ઓફ. મહાત્મા ગાંધીનું એક સેન્ડલ છે એ સરકી ગયું અને પડી ગયું. હી પ્રોમ્પ્ટલી પુશ્ડ ઓફ ધ અધર સેન્ડલ, તેમણે ઠસ્સાપૂર્વક બીજું સેન્ડલ છે એને ધક્કો મારી દીધો. એન્ડ સેઇડ, અને કહ્યું, ધ પુઅર મેન વો ફાઇન્ડ્સ ધ સેન્ડલ ઓન ધ ટ્રેક વિલ ના હેવ અ પેર ટુ યુઝ. ગરીબ માણસ કે જેને આ સેન્ડલ મળશે પાટા પાસેથી, તેને હવે આખી જોડી ઉપયોગમાં આવશે. પોતે બીજું નાખી દીધું. એ રીતે અબ્રાહમ લિંકન, ધ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન હેડ ગ્રેટ લવ ફોર ચિલ્ડ્રન, બાળકો માટે ખૂબ પ્રેમ હતો. એ લિટલ ગર્લ વોઝ ટેકન બાય હર ફાધર ટુ સી ધ પ્રેસિડન્ટ એટ ધ વ્હાઇટ હાઉસ. એક નાનકડી છોકરીને તેના પિતા દ્વારા લઈ જવાઈ વ્હાઇટ હાઉસ, જે રાષ્ટ્રપ્રમુખ રહે છે એને વ્હાઇટ હાઉસ કહે છે. ત્યાં વ્હાઇટ હાઉસમાં લિંકન ટુક હર અપોન હિઝ ની, લિંકન તેમના ઘૂંટણ ઉપર, ની એટલે ઘૂંટણ, ઘૂંટણ ઉપર બેસી ગયા. એન્ડ હેડ અ પ્લીઝન્ટ ચેટિંગ વિથ હર, અને તેની સાથે આનંદદાયક વાતો કરવા લાગ્યા. ટર્નિંગ ટુ હર ફાધર, તેના પિતા તરફ ફરીને ધ ગર્લ એક્સક્લેમ્ડ, છોકરી બોલી, ઓપા, હી ઇઝન્ટ અગલી એટ ઓલ, હી ઇઝ જસ્ટ બ્યુટિફુલ, તે જરાય કદરૂપા નથી, તે અતિ સુંદર છે. ધેર વોઝ અ બ્લાઇન્ડ ગર્લ, શી કુડ નોટ સી ધ બ્યુટીઝ ઓફ અ મૂનલીટ નાઇટ. તે આંધળી છોકરી હતી અને તે આજે ચંદ્રની ચાંદનીની વાળી રાત હોય એની સુંદરતા છે એ જોઈ શકતી નહોતી. સી મિસ્ડ ધ સિલ્વર શીન ઓન ધ ટ્રી, વૃક્ષ ઉપર તેણીએ જે રૂપેરી જે જાય હતી એ ગુમાવતી. એન્ડ શ્રબ્સ એન્ડ ગ્રાસ, અને ઘાસ અને છોડવાઓ, આ બધું જ જોવાનું તે ચૂકી જતી કારણ કે પોતે અંધ હતી. શી કુડ નોટ ઇમેજાઇન ધ વર્લ્ડ ઓફ મિલ્કી વ્હાઇટ ઇન ધ સ્કાય, આકાશના દૂધ જેવા સફેદ દુનિયાને તે કલ્પના પણ કરી શકતી નહોતી. એ કમ્પોઝર વોન્ટેડ ટુ મેક ધ બ્લાઇન્ડ ગર્લ સી એન્ડ ફીલ એ મૂનલાઇટ નાઇટ. કેટલું સરસ કહે છે દીકરીઓ. એ કમ્પોઝર એટલે સંગીત બનાવનાર, સંગીતકાર છે, એવું ઈચ્છતા હતા કે આંધળી છોકરી જોઈ શકે અને અનુભવી શકે. શું? તો કે મૂનલાઇટ નાઇટ, ચંદ્રની ચાંદનીવાળી શીતળતા ભરી રાત્રિનો અનુભવ કરી શકે અને જોઈ પણ શકે. સો હી ક્રિએટેડ એ બ્યુટિફુલ પીસ ઓફ મ્યુઝિક વિચ ઇઝ નાવ અ માસ્ટર પીસ. તેથી તેમણે અતિ સુંદર સંગીતના ટુકડાનો એમ કે એમણે સર્જન કર્યું, વિચ ઇઝ નાવ અ માસ્ટર પીસ. અત્યારે તે માસ્ટર પીસ તરીકે ઓળખાય છે. ધ કમ્પોઝર વોઝ બીધોવન, એ કમ્પોઝર કોણ હતા? સંગીતકાર બીધોવન હતા. એન્ડ ધ પીસ ઓફ મ્યુઝિક ઈ ક્રિએટેડ ઇઝ ધ વેલ નોન મૂનલીટ સોનાટા, અને એમણે સંગીતના સુંદર ટુકડાનું સર્જન કર્યું કે પ્રખ્યાત મૂનલીટ સોનાટા તરીકે ઓળખાય છે. વોટ હેપન્ડ વેન ગાંધીજી વો સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ ધ મૂવિંગ ટ્રેન. ગાંધીજી છે એ જ્યારે હાલતી ચાલતી ટ્રેનના બારણા પાસે ઊભા હતા ત્યારે શું થયું? તો એનો દીકરીઓ આપણે આન્સર જોઈએ. વેન ગાંધીજી વો સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે ઓફ અ મૂવિંગ ટ્રેન, જ્યારે ગાંધીજી ચાલતી ટ્રેનના બારણા પાસે ઊભા હતા ત્યારે વન ઓફ હિઝ સેન્ડલ સ્લીપ્ડ એન્ડ ફેલ ઓફ, ત્યારે એમનું એક સેન્ડલ છે એ સરકી ગયું પગમાંથી અને નીચે પડી ગયું. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ગાંધીજી ડૂ, વાય, ગાંધીજીએ શું કર્યું, શા માટે? તો ગાંધીજી પુશ્ડ ઓફ ધ અધર સેન્ડલ સો દેટ ધ પુઅર મેન હુ વુડ ફાઇન્ડ ધ સેન્ડલ્સ વુડ હેવ અ પેર ટુ યુઝ. ગાંધીજીએ બીજા સેન્ડલને ધક્કો મારી દીધો જેથી ગરીબ માણસ કે જેને આ સેન્ડલ મળે તેને આખી જોડી ઉપયોગમાં આવે.
वो वॉज अब्राहम लिंकन। अब्राहम लिंकन कौन था? तो अब्राहम लिंकन वॉज द प्रेसिडेंट ऑफ द यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका। अब्राहम लिंकन छे यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका ना राष्ट्रप्रमुख हता। त्यार पछीनो, व्हाट डिड द गर्ल से अबाउट अब्राहम लिंकन? अब्राहम लिंकन विषे पेली छोकरीए शू कह्युं? तो ध गर्ल सेड दैट, पेली छोकरीए कह्युं के अब्राहम लिंकन वॉज नॉट अग्ली बट जस्ट ब्यूटिफुल। अब्राहम लिंकन छे एक अद्रुपा नथी पण अति सुंदर छे। पछी व्हाट डिड बीधोवन वॉन्ट? बीधोवन शू इच्छतो हतो? तो बीधोवन वॉन्टेड द ब्लाइंड गर्ल टू सी एंड फील ए मूनलिट नाइट। बीधोवन छे ए अंध छोकरी जोवे अने लागणी अनुभवी सके मूनलिट नाइटनी, चंद्र जेवी रातनी, एवं इच्छता हता। नेम द मास्टरपीस क्रिएटेड बाय बीधोवन। बीधोवन द्वारा जे मास्टरपीस, जे संगीतनी श्रेष्ठ रचनानु सर्जन थयु एनु नाम आपो। तो मून लीट सोनाटा, मून लीट सोनाटा नामनु सर्जन करेलू। हवे आपणे दीकरीओ आवुं लखी एना करता आ रीते लखाय, द मास्टरपीस क्रिएटेड बाय बीधोवन इज, पछी इंटू इन्वर्टेड कोमामां मून लीट सोनाटा, आ રીતે તમે લખી શકો। હવે દીકરીઓ, નિયરેસ્ટ મિનિંગ એટલે કે આપણે સમાનાર્થી શબ્દો છે એ જોઈએ। ટુ લુક આફ્ટર એટલે ની કાળજી લેવી, તો ટુ ટેક કેર ઓફ, યાદ રાખજો દીકરીઓ, લુક સાથે આફ્ટર આવે, લુક આફ્ટર, એવી રીતે ટેકની સાથે કેર ઓફ આવે, ટેક કેરની સાથે હંમેશા ઓફ આવે, યાદ રાખજો, એટલે કાળજી લેવી। ટુ બિલોંગ ટુ એટલે ની માલિકીના હોવું, બરાબર? તો ઓન્ડ બાય એટલે ની માલિકીના હોવું। ટુ સજેસ્ટ એટલે સૂચન કરવું, તો ટુ એડવાઇઝ એટલે સૂચન કરવું। ટુ એ કંપની એટલે સાથ આપવો, તો ટુ ગો વિથ એટલે ની સાથે જવું। પ્રોમ્પ્ટલી એટલે ઝડપથી, તો ક્વિકલી એટલે ઝડપથી। અગલી એટલે કદરૂપું, અગલી એટલે કદરૂપું, તો નોટ બ્યુટિફુલ, સુંદર નહીં એવું, તો કેવું? કદરૂપું। વેલ નોન એટલે પ્રખ્યાત, તો ફેમસ એટલે પ્રખ્યાત, યાદ રાખજો દીકરીઓ, આ બધા મોસ્ટ આઈએમપી સમાનાર્થી શબ્દો છે। ત્યારબાદ કન્ફ્રન્ટ એટલે, કન્ફ્રન્ટ એટલે મળવું, બરાબર? કન્ફ્રન્ટ એટલે મળવું, તો મીટ એટલે મળવું। અબ્યુઝ એટલે ગાળો આપવી, તો યુઝ બેડ વર્ડ્સ, ખરાબ શબ્દોનો ઉપયોગ કરવો। ડેકલાઇન એટલે અસ્વીકાર કરવો, ટુ સે નો, બરાબર? ટુ સે નો। ટુ એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો, તો ટુ એડમિટ એટલે સ્વીકાર કરવો। દીકરીઓ, આ બારે બાર સમાનાર્થી છે, લખી લખીને મોઢે તૈયાર કરજો, અને પેરેગ્રાફ છે એ પણ ખૂબ વ્યવસ્થિત રીતે કરવો, પ્રશ્નોના જવાબ પણ તમને લખતા આવડે ખાસ જોવું બેટા। જ્યારે હુથી પ્રશ્ન પૂછાય છે ત્યારે હંમેશા વ્યક્તિનું નામ આવે છે। વોટથી પ્રશ્ન પૂછાય છે, વોટ એટલે શું, તો એમાં માહિતી આપવાની હોય છે, કંઈ પણ, બરાબર છે? અને વાયથી પ્રશ્ન પૂછાય તો કારણ બતાવે, તો બીકોઝથી જવાબ આપવો પડે। તો આ બધી બાબતો ધ્યાન રાખવી અને એ રીતે સરસ તૈયારી કરવી, બે વખત વિડીયો જોઈ રિવિઝન કરવું, અને સમાનાર્થી શબ્દો છે ફેરબુકમાં લખવા, લખી લખીને ખાસ પાકા કરવા, બિલકુલ બેદરકાર રહેવું નહીં। ઓકે, થેન્ક યુ દીકરીઓ, ખૂબ મહેનત કરજો બેટા, પ્રશ્નોના જવાબ પણ લખજો અને બે વખત વિડીયો જોજો ખાસ, એટલે યાદ રહી જાય। ઓકે, થેન્ક યુ દીકરીઓ।